ન્યૂઝ અને ઉપર બેલ દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો રવિવારથી શહેર જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે શહેર જિલ્લામાં સતત એક ધારો વરસી રહેલા વરસાદના કારણે ઠેર ઠેકાણે પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે તો બીજી તરફ વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસા બાદ મેઘરાજા મધ્ય ગુજરાત તરફ વળ્યા છે રવિવારથી શહેરમાં ચોમાસાએ ભારે જમાવટ કરી છે ત્યારબાદ સોમવારે અને મંગળવારે શહેરમાં એક ધારો અવિરત વરસાદ વરસતા પાણી ભરાવાના બનાવો બન્યા છે તાપમાનનો પારો ઘટતા સર્વત્ર ઠંડક ફેલાય છે ગઈકાલે સવારથી શહેરમાં ઝરમર વરસાદ સાથે વરસાદી ઝાપટા પડતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં 42 mm વરસાદ ખાબક્યો છે તદુપરાંત જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જિલ્લામાં સાવલીમાં ચૌદ એમ એમ ડેસરમાં સત્યાવીસ એમ તથા ડભોઈમાં વીસ એમ અને પાદરામાં છ એમએમ વરસાદ વરસ્યો છે જ્યારે વાઘોડિયામાં નવ એમ અને શિનોરમાં છ એમએમ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે અવિરત વરસાદની સાથે સાથે શહેરમાં ઠેકાણે વૃક્ષો ધરાશય થવાના બનાવો બન્યા છે મોડી રાત્રે ખંડેરાવ માર્કેટ મ્યુનિસિપલ કમિશનર કચેરી સામે વર્ષો જૂનું એક વળનું ઘટાદાર વૃક્ષ ધરાશય થયું હતું વૃક્ષ મુખ્ય માર્ગ પર પડતા સ્ટ્રીટ લાઇટનો થાંભલો પણ ધરાશાયી થયો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી તો બીજી તરફ વાડી મહાદેવ તળાવ પાસે પણ એક વૃક્ષ મુખ્ય માર્ગ પર ધરાશાયી થયું હોવાની માહિતી મળી છે વરસાદની પરિસ્થિતિ ભારે અતિ ભારે વરસાદની આગાહી છે પરંતુ અત્યારે ધીમો ધીમો વરસાદ પડે છે બધા તાલુકામાં થોડો થોડો વરસાદ ચાલુ જ છે ત્રીસ છ ત્રીસ સાત બે હજાર ઓગણીસથી એકત્રીસ સાત બે હજાર ઓગણીસ છ વાગ્યા સુધીનો વરસાદ દરેક તાલુકામાં થોડો થોડો છે એમાં વડોદરામાં છે ત્રણ વડોદરા શહેરમાં છે સાડત્રીસ સાડત્રીસ મિલીમીટર પાદરામાં છ મિલિમીટર સાવલીમાં ચૌદ દેસરમાં વીસ મિલીમીટર કરણમાં ત્રણ મિલીમીટર સિન્નોરમાં પાંચ ડભોઈમાં વીસ વાઘોડિયામાં આઠ કુલ એકસો ને તેર મિલીમીટર વરસાદ થયેલો છે વડોદરા જિલ્લામાં અને શાંતિથી વરસાદ થાય છે કોઈ પરિસ્થિતિ ખરાબ છે નહીં કોઈ એવી કોઈ અનિશ્ચિત બનાવ બનેલો નથી ને બે દિવસ પહેલી તારીખ સુધીની આગાસી છે અમારી પાસે ને જેમ જેમ અમને સમાચાર મળે છે એમ અમે બધાને સચેત કરીએ છીએ અને મેસેજ આપતા જ રહીએ છીએ